નમસ્કાર, હું છું બીરેન અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કચ્છ જિલ્લામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગરથી જ વિડીયો કોન્ફરન્સ દ્વારા 14.43 કરોડના ખર્ચે નવનિર્મિત 81 ગ્રામ પંચાયતને ઈ લોકાર્પણ કર્યા છે. એક જ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરી લોકાર્પણ સંપન્ન કરી જે કહેવું તે કરવું નો પ્રધાનમંત્રીનો શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો કાર્યમંત્ર સાકાર કર્યો છે. નાનામાં નાના ગામ સુધી આધુનિક સુવિધા સભર આંતરમાળખાકીય સવલતો પહોંચાડવાની સરકારની નેમ છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે પંચાયત ઘરના નવીનીકરણ, રેકોર્ડ ઓર્ગેનાઇઝેશન, ટેકનોલોજી, મહત્તમ ઉપયોગ સેવાઓ માટે પંચાયત વિભાગ માટે 11,000 કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ સરકારે કરી છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં નાના નાના ગામમાં સુધી આધુનિક સુવિધા સભર આંતરમાળખીય સવલતો પહોંચાડવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભે તેમણે કહ્યું છે કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ગુડ ગવર્નન્સની પરિપાટી વિકસાવવા માટે આત્મા ગામડાઓનો સુવિધા શહેરની જે કોન્સેપ્ટ આપ્યો છે તેને સાકાર કરવાનું છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું છે કે છેવાડાના ગ્રામીણ લોકોને ઘર આંગણે સરકારી યોજના લાભો મળી રહે તે માટે 14,000થી પણ વધુ ગામોમાં ઈ ગ્રામ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. આવકના દાખલા, રાશનકાર્ડ હોય, સુધારા વધારા જેવી અગત્યની 321 જેટલી સેવાઓ ડિજિટલ માધ્યમથી ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ બની છે. ત્યારે આ અવસરે કચ્છ જિલ્લાના ધારાસભ્યો તેમજ જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી, પદાધિકારીઓ તેમજ ગ્રામજનો અને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પારુલબેન કારે પ્રાસંગિક ઉદ્બોધન કરી અને ગ્રામજનો સામેલ થયા હતા.